હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન સેન્ટર વિથ કેબી પર આજે આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત સ્વાતંત્ર્યો ભારત તેનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ પ્રશ્ન નંબર એક છે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેની અંદર પ્રથમ પ્રશ્ન છે દેશી રાજ્યોના વિલીનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપો જેમાં આપણે લખીશું કે આ દેશી રાજ્યો જે છે એનું વિલીનીકરણ એટલે કે છૂટા કેવી રીતે પડ્યા ચાલો જોઈએ રિયાસતોની સંખ્યા પાંચસો બાસઠ હતી પાંચસો બાસઠ રજવાડા હતા સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી અડતાલીસ ટકા દેશી રાજ્યોનું ક્ષેત્રફળ હતું તે જ રીતે ભારતની કુલ જનસંખ્યાના વીસ ટકા જનસંખ્યા દેશી રાજ્યોની હતી એટલે કે ટોટલ ભારતની અંદર સો ટકામાંથી વીસ ટકા જે છે એ દેશી રાજ્યોના રજવાડા હતા કાશ્મીરી હૈદરાબાદી અને મૈસૂર મોટા રાજ્યો હતા અન્ય રાજ્યો નાના નાના હતા પણ તેઓ રાજ્ય તો હતા જ ભારતને આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો પંદર જાન્યુઆરી ઓગણીસો ઓડતાલીસના રોજ સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત રાષ્ટ્ર સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ અને નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું એટલે કે જે આ પાંચસો બાસઠ રજવાડાઓ હતા એ ભેગું થઈ અને એક બને એવો પ્રયત્ન કરવામાં આવ્યો આગળ જોઈએ સરદાર પટેલ અને તેમના સચિવ વી પી મેનનની સહાયથી જોડાણ વખત અને જેસે કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો તેને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ તેને આખરી સ્વરૂપ આપ્યું એટલે કે મિટિંગ મીટિંગ થઈ હૈદરાબાદ જુનાગઢ અને કશ્મીર સિવાય તમામ જે પાંચસો ને ઓગણસાઠ રાજ્યોએ તેને સ્વીકાર કરી અને ભારત સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી નાખ્યું અહીં હૈદરાબાદ જૂનાગઢ કાશ્મીર સિવાય તમામ રાજ્યો ભારત સાથે જોડાઈને એક થઈ ગયા આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ટુ હૈદરાબાદ અને જૂનાગઢના રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યા તેની સંક્ષેપમાં ચર્ચા કરો પ્રથમ પ્રશ્નમાં આપણે જોયું કે હૈદરાબાદ અને જૂનાગઢ છે એ તેમની સાથે જોડાયા ન હતા તો પછી પાછળથી કેવી રીતે જોડાણા ભારતની અંદર એને વિશે આપણે ચર્ચા કરીએ સૌ પ્રથમ હૈદરાબાદ વિશે જોઈએ દક્ષિણ ભારતમાં આવેલા હૈદરાબાદ રાજ્યના નિઝામે પોતાના રાજ્યને પંદર ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા તેને ભારત સાથે જોડાવવું જોઈએ તે ચારે બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી ઘેરાયેલ હોવાથી તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકે નહીં નિઝામને સમજાવવા વાટાઘાટો શરૂ કરી નિઝામની વાટાઘાટો કરનારને સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે તેમાં જ સૌનું હિત છે અઢાર સપ્ટેમ્બર ઓગણીસો ઓડતાલીસમાં સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિથી તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી લીધું હવે જોઈએ જૂનાગઢ જૂનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલ છે તેના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યો પાકિસ્તાને મંજૂરી પણ આપી દીધી મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે આરઝી હકુમતની સ્થાપના કરી આગળ જોઈએ સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસમાં જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢનો કબજો લઈ લીધો લોકમત લેવાયો જેમાં પ્રચંડ ઇચ્છાશક્તિ થકી જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ કરી દેવાયું લોકો પાસેથી મત લઈ અને પછી જૂનાગઢને ભારતની અંદર જોડવામાં આવ્યું ત્રીજો પ્રશ્ન છે દીવ દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાણ ની માહિતી આપો જેનો આન્સર છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસથી અનેક રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથોએ ગોવા દીવ અને દમણમાં પ્રવેશ કર્યો જેમાં ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થતા ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહીઓ શહીદ બન્યા પોર્ટુગીઝ સત્તાવાળા અત્યાચારની નીતિ વધી ગઈ આથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બની હતી અઢાર ડિસેમ્બર ઓગણીસો એકસઠના ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરતા ભારતીય લશ્કરી દળોએ ગોવા દીવ અને દમણમાં પ્રવેશ કર્યો ભારતના લોકોએ લશ્કરી દળોએ ગોવા દીવ અને દમણમાં પ્રવેશ કર્યો ભારતના બંધારણમાં બારમા સુધારા મુજબ ગોવા દીવ અને દમણ ના દાદરા નગર હવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા આ પ્રદેશોને ભારતીય સંઘ પ્રદેશનો દરજ્જો અપાયો ઓગણીસો સિત્યાસીમાં ત્રીસમી મે ગોવામાંથી દમણ અને દીવને છૂટા પાડવામાં આવ્યા અને ગોવાને રાજ્ય એક અલગ રાજ્ય તરીકે દરજ્જો આપવામાં આવ્યો દાદરા નગર હવેલીનું મુખ્ય મથક સિલવાસા અને દમણ અને દીવનું મુખ્ય મથક દમણ છે ગોવાનું મુખ્ય મથક પણજી છે એટલે કે ગોવાની રાજધાની પણજી છે હવે જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્નો વિશે ટૂંકમાં ચર્ચા કરો પ્રથમ પ્રશ્ન છે દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડાવા સરદાર પટેલે કઈ કઈ અપીલ કરી હતી જેનો ઉત્તર છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસથી સચિવ વીપી મેનને જોડાણ ખત અને જેસેથે કરાર જાળવી રાખવાનો મુસદ્દો તૈયાર કર્યો નવેમ્બર ઓગણીસસો સુડતાલીસમાં ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દીધું દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલે જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં વચગાળાની સરકારના ગૃહમંત્રી બન્યા ભારતીય સંઘ સાથે જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહે કાશ્મીરનું વિધિસર જોડાણ કર્યું પંદર ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસ પહેલાં ભારતમાં નાના મોટા પાંચસો બાસઠ દેશી રજવાડા એટલે કે રાજ્યો હતા જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો જૂનાગઢનો નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો આમ દેશી રાજ્યના ભારતીય સંઘમાં જોડાવા સરદાર પટેલે આવી અપીલ કરી હતી બીજો પ્રશ્ન છે હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું જેનો ઉત્તર ખૂબ જ નાનો છે નિઝામના અધિકારીઓએ અને સૈન્યે લોકો ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું તેથી તેમની ઈચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં હતું સરદાર પટેલે નિઝામને સમજાવવા માટે તેની સાથે વાટાઘાટો પણ શરૂ કરી હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાઈ જવાની તીવ્ર ઈચ્છા ધરાવતા હતા ભારત સરકારે હૈદરાબાદ સામે પોલીસ પગલું ભરવું પડ્યું ત્યારબાદ હૈદરાબાદને ભારત સાથે જોડી દીધા પ્રશ્ન નંબર ત્રણ ફ્રેન્ચ સરકાર તેની ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા માટે શા માટે તૈયાર થઈ આન્સર છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ સુધીમાં ભારતના દેશી રાજ્યોનું રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ચૂક્યું હતું ફ્રેન્ચ પોર્ટુગીઝો સત્તાવાળાઓએ લડતને કચડી નાખવાના પ્રયાસો કર્યા ઈસવીસન ઓગણીસો પચાસ સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિપૂર્ણ સમાધાન અને એના માટે વાટાઘાટો ચાલતી રહી ફ્રાન્સના લોકોનો મિજાજ અને ભારતીય સંઘ સાથે જોડાવાની તીવ્ર ઈચ્છા તેર ઓક્ટોબર ઓગણીસો ચોપન તથા સમયને પારખી લઈ પોતાના સંસ્થાનો ભારતને સુપરત કરવા વાટાઘાટોને અર્થપૂર્ણ બનાવવા સંસ્થાનોનો કબજો ભારતને સોંપી દીધા ફ્રેન્ચ સરકારે તેના પાંચ સંસ્થાનો ભારતને સોંપી દીધા ભારત સરકારે આ પ્રદેશોનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો ભારતના રાજ્યની પુનઃરચના થતાં પોંડીચેરી એટલે કે પુડ્ડુચેરી પોડુચેરી અને કરાઈકલ તમિલનાડુમાં માહે કેરળમાં અને ચંદ્રનગર પશ્ચિમ બંગાળમાં છે આ બધા પ્રદેશોનું વહીવટી મથક પુડુચેરી એટલે કે પોન્ડુચેરી પણ કહી શકાય એ છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ફોર ઓપરેશન વિજય એટલે શું તે શા માટે કરવામાં આવ્યું આન્સર જોઈએ ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા શરૂ કરેલું અભિયાન એટલે ઓપરેશન વિજય ગોવાને ભારત સાથે જોડી દેવા માટે લોકોએ આ આંદોલન કર્યું હતું અઢાર જૂન ઓગણીસો ચોપનના રોજ લોકોએ પાયા ઉપર સત્યાગ્રહ કર્યો હતો પોર્ટુગીઝ સત્તાવાળાઓના અત્યાચારો વધી ગયા અને ગોવામાં સ્ફોટક પરિસ્થિતિનું સર્જન થયું હતું પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાવનના રોજ હજારો લોકોએ ગોવા મુક્તિ આંદોલન કરી ગોવા દમણમાં પ્રવેશવા પ્રયત્ન કર્યા હતા જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ટૂંક નોંધ આપો પ્રથમ છે દેશી રાજ્યો રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો રાજા હરિસિંહે કાશ્મીરનું વિધિસર ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલે જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં ગૃહમંત્રી બનાવવામાં આવ્યા નવેમ્બર ઓગણીસ સુડતાલીસમાં ભારત સરકારે લોકમત લઈને જુનાગઢને ભારતીય સંઘ સાથે પણ જોડી દીધું પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસની સ્થિતિએ વીપી મેનને જોડાણખત અને જેસે તે કરાર સ્થિતિ જાળવી રાખી હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનો નિર્ણય લીધો ત્યારબાદ પોલીસ પગલું ભરીને ભારતીય સંઘ સાથે તેને જોડી દેવામાં આવ્યું રાજાઓ સાથે વ્યક્તિગત ચર્ચાઓ કરી તેમની શંકાઓનું નિર્મૂળ કરી દેશી રાજ્યોની ભારતીય સંઘ સાથે એકીકરણની પ્રક્રિયા જે છે એ ખૂબ જ ઝડપી શરૂ કરી સચિવ વીપી મેનનનો ખૂબ મહત્ત્વનો ફાળો સરદાર પટેલની સિદ્ધિમાં હતો જુનાગઢ હૈદરાબાદના શાસકો સિવાયના બધા રાજાઓએ જોડાણ ખત ઉપર હસ્તાક્ષર કરી તેમના રાજ્યો અને રિયાસતોને ભારતીય સંઘ સાથે જોડ્યું હવે આપણે જોશું ટૂંકનો નંબર બે ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ સ્વતંત્રતા પછી ભારતનું નેતૃત્વ કરનારા મહાનુભાવો અને વિવિધ વિદ્વાન વૈજ્ઞાનિકો જેવા કે ડૉક્ટર હોમી ભાભા ડૉક્ટર રાજા રામન્ના ડૉક્ટર સીવી રામન તથા ઇન્જિનિયરિંગ ક્ષેત્રના સર એમ વિશ્વેશરિયા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ તથા મેટ્રો રેલવે પ્રોજેક્ટને સફળ બનાવનાર શ્રીધરન તથા આવા અન્ય વૈજ્ઞાનિકો એન્જિનિયરો વગેરેનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે ભાભા પરમાણુ ક્ષેત્રે સંશોધન ઉપરાંત વૈજ્ઞાનિકો એન્જિનિયરો સંયુક્ત પુરુષાર્થ વડે બાંધવામાં આવેલા મથકો દ્વારા ઉર્જાની માંગને પહોંચી વળવા ભારતે આર્યભટ્ટ ભાસ્કર રોહિણી જેવા ઉપગ્રહ આકાશમાં છોડ્યા છે જે ઉપગ્રહો છોડવા માટેના વ્હીકલ વિકસાવ્યા છે આમ ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ જોયા બાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર થ્રી હરિયાળી ક્રાંતિ આન્સર જોઈએ જંતુનાશક દવાઓ વીજળી પંપ સેટ કે ટ્રેક્ટરની ખરીદીમાં ખેડૂતોને અપાતી રાહતો ભારતમાં કૃષિ ક્ષેત્રે આવતા સંસ્થાગત સુધારાને લીધે દેશ અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બની ગયો છે દેશમાં કૃષિ ઉત્પાદન ઘણું વધ્યું છે જેને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખશું ખેડૂતોને આર્થિક લોન કે સબસિડી સ્વરૂપે અપાતી નાણાકીય સહાય જિલ્લા કક્ષાએ સ્થાપાયેલા ખેડૂતો માટે તાલીમ કેન્દ્રો વગેરે બંધોમાંથી કાઢેલી નહેરો અને મોટા જળાશયો વડે વિકસાવવામાં આવેલી સગવડો આવી ઘણી બધી સગવડો છે એ વિકસાવવામાં આવી છે અને હરિયાળી ક્રાંતિ જે છે એ ખૂબ જ વધારી વધારો થઈ રહ્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ચોથો પ્રશ્ન છે પ્રદેશવાદ જેનો આન્સર છે ભારતમાં દેશમાં રહેલી વિવિધતાઓ ભાગ્યે જ બીજા કોઈ અન્ય દેશમાં આપણને જોવા મળતી હોય ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે ભાષા ધર્મ જીવનશૈલી પરંપરાઓ વગેરે એકબીજા સાથે મળતા હોવાથી એક જ વિસ્તારમાં રહેતા લોકો એકબીજા પ્રત્યે લાગણી વધુ મજબૂત બને છે પ્રદેશવાદને એટલે કે પ્રદેશની અંદર વાદ વિવાદ ને ઉત્તેજન આપવા માટે તેનો વ્યાપ વધારવા અમુક નેતાઓ આગેવાનો કેટલાક તોફાનની તત્વો લોકોની લાગણીઓને કામગીરી કરતા હોય છે એટલે કે લોકોની અંદર એકબીજા પ્રત્યે રોષ પેદા કરતા હોય છે વળી જો તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો અનિષ્ઠતા નોતરે છે સમય જતાં પ્રદેશવાદની લાગણીઓ સંકુચિત પેદા થવા લાગી પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે નંબર એક ભાષા નંબર બે જાતિ અને નંબર ત્રણ ધર્મ આ ત્રણ પરિબળોને મહત્વના ગણાવ્યા છે છેલ્લી ટૂંકનો છે પ્રાદેશિક અસમાનતા પ્રાદેશિક અસમાનતા એટલે કે દેશની અંદર આવેલા એક પ્રદેશ અને બીજા પ્રદેશ વચ્ચે અસમાન કંઈક ફેરફાર અથવા તો કરવામાં આવેલી વહેંચણી ચાલો આપણે આન્સર જોઈએ વિદેશી શાસકોએ જ્યાં આર્થિક લાભ પ્રાપ્ત ન થાય ત્યાં આવા વિકાસાત્મક કાર્યો કર્યા નહીં જ્યાં આપણે લાભ પ્રાપ્ત ન થાય ત્યાં આપણે એવા કાર્ય કરવા જ નથી એવું કામ કર્યું હતું વિદેશી શાસકોએ પરિણામે આવા વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા વિકસી છે તો આ પ્રાદેશિક અસમાનતાનું શરૂઆત વિદેશી શાસકો દ્વારા થઈ હતી ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરવામાં આવી તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોને આર્થિક સહિત અન્ય ક્ષેત્રોમાં સમતોલ વિકાસ સાધવાનો હતો કે બધાયને સમાન વિકાસ સધાય આમ દેશમાં વિકસિત અલ્પવિકસિત રાજ્યો જોવા મળે છે આપણને આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયલસીમા તેમજ તેલંગાણા રાજ્યના કેટલાક વિસ્તારો હજી અલ્પવિકસિત છે બે પાડોશી રાજ્યો ભારતના જ હોય તો પણ સરહદી જમીન સંબંધમાં વિવાદ ચાલી રહ્યા છે દાખલા તરીકે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે પંજાબ અને હરિયાણા રાજ્યોની સરહદ માટેની જમીનના વિવાદ ચાલી રહ્યા છે આમ પ્રાદેશિક અસમાનતા બાદ છેલ્લો પ્રશ્ન સ્વાધ્યાયનો એમસીક્યુ જોઈ લઈએ પ્રથમ એમસીક્યુ છે સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી આન્સર સરદાર વલ્લભભાઈ પટેલ નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી આન્સર હિમાચલ પ્રદેશ ત્રીજો એમસીક્યુ હાલ ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે ઓગણત્રીસ રાજ્યો મિત્રો પાઠ્યપુસ્તક પ્રમાણે ઓગણત્રીસ લખવાના છે પરંતુ ખરેખર અઠ્યાવીસ રાજ્યો આવશે પરંતુ આપણે પાઠ્યપુસ્તકમાં ઓગણત્રીસ આપેલા છે તેથી અત્યારે ઓગણત્રીસ સાચો આન્સર કહેવાશે ઈસવીસન બે હજાર ચૌદમાં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું આન્સર તેલંગાણા ક્વેશ્ચન નંબર પાંચ ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું હતું આન્સર બિહાર નીચેનામાંથી કયું રાજ્ય સેવન સિસ્ટર્સમાંથી એક નથી તો આન્સર આવશે ઉત્તરાખંડ અને ઝારખંડ ક્વેશ્ચન નંબર સેવન નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં ઓગણત્રીસ રાજ્યોમાંથી એક નથી તો આન્સર આવશે ગોવા આઠમો એમસીક્યુ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે એક મે ઓગણીસો સાઠ એટલે કે ગુજરાતનો બડ જન્મ દિવસ એક મે ઓગણીસો સાહીઠ છે પ્રશ્ન છે ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરવામાં આવી આન્સર આવશે આયોજન પંચની થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ એક લાઇક અવશ્ય કરી દેજો અને આપણા ફ્રેન્ડ્સ સાથે પણ આ વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા દરેક નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય થેન્ક યુ